શાળા એ કોઈપણ વ્યક્તિના ઘડતરનું પ્રથમ પગથિયું કહેવાય છે અને શાળામાં જ વ્યક્તિના ઘડતરની શરૂઆત થતી હોય છે અને વ્યક્તિને તેના બાળપણમાં જ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તો તે વ્યક્તિ જીવનમાં સફળ બને છે અને રાષ્ટ્રના નવનિર્માણમાં મહત્વનું યોગદાન પણ આપે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક એવી સરકારી શાળા છે કે જે શહેરની ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી અનોખી શાળા છે અને આ શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ શહેરની અદ્યતન સુવિધા ધરાવતી ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તેવો અહેસાસ પણ થાય છે દિયોદર તાલુકાના સુરાણા ગામમાં આવેલી સુરાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક રાજુભાઈ જોશી દ્વારા આ શાળામાં અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અત્યારે આ શાળામાં તેતાલીસ કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કેટિંગની સાથે સાથે અલગ લાઠીદાવ તેમજ શસ્ત્ર દાહ પણ કરાવવામાં આવે છે અને આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ જણાવી રહી છે કે શહેરની ખાનગી શાળાઓમાં જે સુવિધા અપાય છે તેવી અમારી આ સરકારી શાળામાં સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે અને આ શાળામાં પણ વિદ્યાર્થીઓની દિન પ્રતિદિન સંખ્યામાં પણ વધારો રહ્યો છે મારું નામ જોશી કૃષ્ણબેન ગૌતમભાઈ છે હું શું હું દીવદા તાલુકામાં આવેલા સુરાણા ગામમાં શ્રી સુરાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારા ગુરુજી અમને સ્કેટિંગ પણ શીખવે છે સ્કેટિંગમાં કુલ તેતાલીસ વિદ્યાર્થીનીઓ ભાગ ભાગ લીધો છે ત્યાં તે પણ તે પણ સ્કેટિંગ કરે છે અને તે સ્કેટિંગ સાથે સાથે અલગ અલગ કરતાબો પણ કરે છે આજે અમારી શાળામાં વિદ્યાર્થીઓને અન્ય ગેમ્સ સાથે મુખ્ય એક અલગ ગેમ જેનું નામ છે સ્કેટિંગ પણ શીખવવામાં આવે છે સ્કેટિંગ અમારી મુખ્ય આ શાળાની બાલિકાઓ કરી રહી છે કે જેમાં ચાલીસથી તેતાલીસ બાલિકાઓ અત્યારે શીખી ગઈ છે આ સ્કેટિંગ એટલા માટે કે એમને પણ એવું થાય કે અમે કોઈ અધ્યતન સ્કૂલમાં ભણી રહી છે એમને એવું ના લાગે કે સરકારી શાળા એટલે કંઈ નહીં પણ વાસ્તવમાં અમે સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવી છે કે જેમાં સ્કેટિંગ પણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સ્કેટિંગ તો કરે સાથે સાથે સ્કેટિંગની સાથે જુદી જુદી કરતબો કે જેમાં સ્કેટિંગ કરતાં કરતાં બેસી જાય સ્કેટિંગ કરતાં કરતાં એ લાઠી પણ પમાવી શકાય સ્કેટિંગ કરતાં કરતાં શસ્ત્ર પણ ચલાવી શકે તો આ પ્રકારની કરતબો સ્કેટિંગ દ્વારા અહીંયા શીખવવામાં આવે છે બાલિકાઓ જ્યારે રિસેસનો સમય હોય ત્યારે આ વિદ્યાર્થીઓ સ્કેટિંગ કરે છે જ્યારે એમનું મધ્યાહન ભોજન પતી જાય ત્યારે આ શેડમાં જ સ્કેટિંગ કરે છે અમારી જોડે એવું કોઈ સ્પેશિયલ મેદાન નથી પણ આ શેડમાં એનો સદુપયોગ કરી રહી છે અને નિર્ભયતાપૂર્વક વિદ્યાર્થીઓ સ્કેટિંગ શીખી રહ્યા છે અમારા માટે એ ગર્વની વાત છે